नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 नी अंदर चेप्टर नंबर 2 सपुष्पी वनस्पति में लिंगी प्रजनन अने एमा टॉपिक लघु बीजाणु धानी नी रचना अने लघु बीजाणु जनन तेना विषे बात करशु। परागाशय अने लघु बीजाणु धानी नी रचना, आपणे परागाशय नो आडो छे जोईए ने, एटले बाह्य रीते आम थोड़ुक सामान्य रीते गोळाकार रचनाओ देखाय, पण परागाशयनी अंदर तमने एनी बाह्य सपाटी पर उपसेली अंदर चार गोळाकार रचनाओ देखाय जे लघु बीजाणु धानी छे। अने आ चार लघु बीजाणु धानी तमने दरेक खूणाओना भागे देखाय, ए दरेक लघु बीजाणु धानी अथवा तो ए परिपक्व परागाशय होय तो आने आपणे पराकोटर कहीशुं, पण आ लघु बीजाणु धानीनी फरते चार स्तरो आवेला छे, एनी फरते દીવાલના ચાર સ્તરોથી તે આવરિત છે। એમાં સૌથી બહારનું સ્તર તમે જુઓ તો એ અધિસ્તર છે, જે બહારથી દેખાય, એક સ્તરીય સ્તર છે, અધિસ્તર છે સૌથી બહારની તરફ। ત્યાર પછી એની અંદરની બાજુએ તમે જુઓ તો અહીં એન્ડોથેસિયમનું સ્તર છે, એટલે કે તંતુમય સ્તર છે, તંતુમય સ્તર। આ તંતુમય સ્તરની અંદર આલ્ફા સેલ્યુલોઝના અરીય રીતે ગોઠવાયેલા સેલોઝ બેન્ડ આવેલા હોય, સેલ્યુલોઝ તંતુ આવેલા હોય, જે આવી રીતે સેલોઝ બેન્ડ આમાં તમને દેખાય ને, જીણા જીણા એ અરીય રીતે ગોઠવાયેલા। અને આલ્ફા સેલ્યુલોઝની દિવાલ છે ને એ સામાન્ય રીતે અંતઃ દિવાલ જાડી અને જે બાહ્ય દિવાલો છે એ પાતળી, પણ એમાં અરીય રીતે ગોઠવાયેલા સેલ્યુલોઝના પટ્ટાઓ આવેલા। પણ આ એન્ડોથેસિયમ અથવા તો તંતુમય સ્તરની વાત કરીએ તો એમાં કેટલાક ભાગો એવા છે કે જે ભાગની અંદર એવો વિસ્તાર આવે કે જ્યાં આવા સેલ્યુલોઝના અરીય રીતે ગોઠવાયેલા તંતુઓ નથી, જેને સ્ટ્રોમિયમ કહેવામાં આવે, અને એ સ્ટ્રોમિયમવાળા ભાગેથી પરાગાશય સ્ફોટન પામી શકે છે। એમાં શું થાય કે આ તંતુમય સ્તરના જે આ પટ્ટાઓ છે ને, આ સેલ્યુલોઝ એ સામાન્ય રીતે ભેજગ્રાહી રચનાઓ ધરાવે છે, એટલે ભેજને ગ્રહણ કરે છે, અને ભેજને ગ્રહણ કરવાને કારણે એ ફૂલાય, એટલે જ્યાં નથી પટ્ટાઓ ત્યાંથી ખેંચાય છે, અને એને કારણે પરાગાશય ફાટે, અને પરાગાશય ફાટે એટલે પરાગરજમાં, સોરી પરાગાશયમાં પરાગકોટરની અંદર રહેલી પરાગરજ મુક્ત થાય, એટલે એ સ્ફોટી સ્તર તરીકે પણ ઓળખાય એન્ડોથેસિયમ, જે પણ એક કોષીય સ્તર છે। ત્યાર પછી એનાથી સહેજ અંદરની તરફ આવે નીચેનું સ્તર છે, એ મિડલ લેયર જેને કહે મધ્ય સ્તર। આ મધ્ય સ્તર છે એ 2 થી અથવા તો 3 થી 5 કોષોના સ્તરોમાં બનેલું છે, અથવા તો 2 થી 3 કોષોનું સ્તર છે એ મધ્ય સ્તર છે, અને જે મૃદુતકીય કોષોનું બનેલું છે, જે સામાન્ય રીતે આગળ પોષણ પૂરું પાડવામાં મદદરૂપ થાય છે। અને સૌથી અંદરનું સ્તર એટલે આ તમને જે દેખાય એ સૌથી અંદરનું સ્તર છે, એ અંદરનું સ્તર એટલે આ જો આ જો આ એ પોષક સ્તર છે, એક કોષીય સ્તર છે, અને પોષક સ્તર, અરે સામાન્ય રીતે પોષક સ્તરના કોષો અંદર રહેલી બીજાણુજનક પેશી, અહીંયા બીજાણુજનક પેશી હોય, એ પેશીના કોષોને પોષણ પૂરું પાડે છે અને એને ખોરાક પૂરો પાડે છે। પોષક સ્તરના કોષો આમ તમે જુઓ તો એની પોલિપ્લોઇડીની દ્રષ્ટિએ, ઘણી વખત બહુકોષ કેન્દ્રીય હોય, પોલિપ્લોઇડી યુક્ત કોષો છે, આવી રચના છે। પણ આ બહારના તમે ત્રણેય સ્તર, એની આપણે ડિટેલમાં વાત કરીએ પોષક સ્તરની, પહેલાં બહારના ત્રણેય સ્તરો મુખ્યત્વે શું કાર્ય કરે, કોમનલી જો આપણે વાત કરીએ તો આ ત્રણેય સ્તરો છે એક રક્ષણાત્મક કાર્ય કરે છે, અને પરાગાશયના સ્ફોટનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે પરાગરજ મુક્ત કરવા માટે। હવે એમાં જ કેટલીક પોષક સ્તરની વાત કરીએ, સૌથી અંદરનું સ્તર એ પોષક સ્તર છે, સૌથી અંદરનું આ પોષક સ્તર છે। હવે આ વિકાસ પામતી પરાગરજ, જોજો આ પરાગાશય લઘુ બીજાણુ ધાનીની અંદર પરાગરજનો વિકાસ થવાનો છે, વિકાસ પામતી પરાગરજને તે પોષણ પૂરું પાડે છે, અને પોષક સ્તરના કોષ ઘટ કોષરસ અને એક કરતા વધુ કોષ કેન્દ્રો ધરાવે, સમજો એક થી વધુ કોષ કેન્દ્ર, અરે બહુકોષ કેન્દ્રીય છે, દ્વિકોષ કેન્દ્રીય છે, તમને એમ થાય આ આવો પ્રશ્ન થાય કે આવું કેમ થતું હોય છે, અરે ભાઈ પોષક સ્તરના કોષો બહુકોષ કેન્દ્રીય કેમ હોઈ શકે, વિચારો તો લાવ, યાદ કરો કોષ વિભાજન, હે આપણે એમાં જોઈ ગયા છીએ, ભલે ટેક્સ્ટમાં નથી આપ્યું, એન્ડોમાયટોસિસ મુક્ત કોષ કેન્દ્ર વિભાજન, અરે આમાં મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થાય ને, બહુ કોષરસનું વિભાજન ન થતું કોષ કેન્દ્ર વિભાજિત થાય, બહુ કોષ કેન્દ્રીય બને, અરે એની પ્લોઇડી ચેન્જ થાય, સામાન્ય રીતે આપ આ અધિસ્તર હોય, તંતુમય સ્તર હોય, મધ્ય સ્તર હોય કે પોષક સ્તર, આના કોષો દ્વિકી હોય, 2N હોય, પણ પોષક સ્તરના ઘણા કોષો તમને 4N જોવા મળે, પોલીપ્લોઇડી ધરાવે છે, પોલીપ્લોઇડી આવું બની શકે એન્ડોમાયટોસિસને કારણે, અંતઃસંભાજનને કારણે। પણ પરાગાશય તરુણ હોય ત્યારે આખી આખી લઘુ બીજાણુ ધાનીની અંદર મધ્યમાં, એટલે કે આ લઘુ બીજાણુ ધાનીની અંદર મધ્યમાં સમજાત કોષોનો સમૂહ, સમજાત કોષોનો સમૂહ આવેલો હોય, અને આ સમજાત કોષોના સમૂહને બીજાણુજનક પેશી, અને બીજાણુજનક પેશી જો સમજો દ્વિકીય,
बीजाणु जनक, बीजाणु जनक એટલે પિતા, અરે બીજાણુનું નિર્માણ કરે તેવી પેશીને બીજાણુ જનક પેશી કહેવાય. અને આ બીજાણુ જનક પેશી ક્યાં આવેલી છે? અરે લઘુ બીજાણુ ધાનીમાં, મધ્યમાં, મધ્યસ્થ ભાગે, કેન્દ્રસ્થ ભાગે. બીજાણુ જનક શું કામ કરે? અરે બીજાણુ, બીજાણુનું નિર્માણ કરે. ક્યાં બીજાણુ? અરે લઘુ બીજાણુ ધાની છે તો એમાં લઘુ બીજાણુ જ સર્જાય. લઘુ બીજાણુનું નિર્માણ કરે. શેનું નિર્માણ કરે છે ભાઈ? લઘુ બીજાણુ. અને એ લઘુ બીજાણુ જ પરાગરજ તરીકે ઓળખાય છે. તો આ લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ સર્જ. અને ધાની એટલે કોથળી. અહીંયા બીજાણુ ધાની છે એટલે આ કોથળી છે અને એમાં આવેલી પેશી લઘુ બીજાણુ જનક પેશી હોય અને એના દ્વારા લઘુ બીજાણુનું નિર્માણ થાય. બહુ સ્પષ્ટ બાબત છે. હવે આપણે કેટલાક એક્સ્ટ્રા પણ જોઈએ. જો થોડી ડેપ્થ માટે અને તમને નીટ અને કન્સેપ્ટ માટે ક્લિયર થાય એટલા માટે આ લઘુ બીજાણુ ધાની અને એમાં ખાસ કરીને પોષક સ્તરને લગતા કેટલાક પોઈન્ટ જે આપણે નોંધમાં એક પીપીટી દ્વારા લઈએ છીએ. બાકી આપણે સમજાવતા તો જાય જ છે સાથે સાથે, તમને ખ્યાલ આવે એકદમ ક્લિયર થાય એટલા માટે. તો આપણે કીધું કે સૌથી અંદરનું પોષક સ્તર છે જે એક સ્તરીય છે પોષક સ્તર. અને એ કોષો શરૂઆતમાં દ્વિકીય જ હોય, 2n જ હોય છે. આ કોષનું કોષ કેન્દ્ર શરૂઆતમાં રંગસૂત્રની દ્રષ્ટિએ પ્લોઈડી દ્વિકીય જ હોય, પરંતુ તે પછીથી પોલીપ્લોઈડી બને છે. અને પોલીપ્લોઈડી બનવાનું કારણ શું ભાઈ? અરે તેની અંદર એટલે કે એ બહુ કોષ કેન્દ્રીય છે અને પોલીપ્લોઈડી ધરાવે છે. એનું કારણ છે એમાં એન્ડોમાયટોસિસ, અંતઃસંભાજન અને મુક્ત કોષ કેન્દ્ર વિભાજન. આ પોષક સ્તર છે એ મધ્ય સ્તરમાંથી પોષણનું શોષણ કરે છે. જો પોષક દ્રવ્યનું મધ્ય સ્તરમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. અને લઘુ બીજાણુ માતૃકોષ, અરે બીજાણુ જનક પેશીને લઘુ બીજાણુ માતૃકોષ પણ શું કરવાને એવું કહેવાય ભાઈ? અરે એ જ લઘુ બીજાણુ સર્જે છે ને. તો બીજાણુજનક પેશીનું કામ લઘુ બીજાણુ પેદા કરવાનું. તો જે લઘુ બીજાણુ પેદા કરે એને લઘુ બીજાણુ માતૃકોષ કહી શકાય. તો એ આ બીજાણુજનક પેશીના કોષ એટલે કે લઘુ બીજાણુ માતૃકોષ તથા વિકસતા લઘુ બીજાણુને પોષણ પૂરું પાડે છે. કોણ કોણ આવું કામ કરે છે ભાઈ? આ કામ કરે છે પોષક સ્તર. કોને પોષણ પૂરું પાડે? લઘુ બીજાણુ માતૃકોષ અને વિકસતા લઘુ બીજાણુને એને પોષણ પૂરું પાડે છે. અને પુખ્ત પરાગાશયમાં પોષક સ્તર ગેરહાજર હોય. જોજો, તરુણ પરાગાશયમાં હોય જ્યારે પરાગરજ વિકાસ પામી જાય, લઘુ બીજાણુનું નિર્માણ થાય. લઘુ બીજાણુ એટલે એ નર પ્રજનન કોષ જ છે ભાઈ પ્રકાર. હા, તો આ લઘુ બીજાણુનું નિર્માણ થઈ ગયા પછી પોષક સ્તર વિઘટિત થઈ જાય છે. પોષક સ્તર ત્યારે ગેરહાજર હોય છે. બહુ અગત્યની વાત કરી છે. પુખ્ત પરાગાશયમાં પોષક સ્તર ગેરહાજર છે દોસ્તો, પણ આ વિઘટન પાયમાં પહેલા આ પોષક સ્તર, અરે પોષક સ્તર કુરબાની દે દોસ્ત, આ પોષક સ્તર છે વિઘટન પાયમાં પહેલા એની અંદર પ્રોયુબિસ બોડી સર્જાય. કેટલાક દ્રવ્યો સર્જાય છે જે પોલિસેકેરાઇડ યુક્ત ઘટકો છે જેને પ્રોયુબિસ બોડી કહેવાય. એના કોષોની અંદર એવી કણિકાઓ સર્જાય છે અને એ કણિકાઓ પ્રોયુબિસ બોડી નામની રચનાઓ છે જે કોષરસની અંદર તમને જોવા મળે. અને તે સામાન્ય રીતે સ્પોરોસ પોલિનિન યુક્ત દ્રવ્ય હોય. હવે ઈ પોષક સ્તર જ્યારે વિઘટન પામે છે અને આની અંદર ઈ કણિકાઓ યુક્ત રચનાઓ મુક્ત થાય ત્યારે એ યુબિસ બોડીમાં કન્વર્ટ થઈ જાય. એટલે કે એની ફરતે સ્પોરોસ પોલિનિન યુક્ત આવરણ હોય અને જે હવે યુબિસ બોડી તરીકે ઓળખાય. શરૂઆતમાં એને પ્રોયુબિસ બોડી કહેવાય, પણ જ્યારે પોષક સ્તર વિઘટનના સમયે હોય ત્યારે કણિકાઓ મોટી અને સ્પોરોપોલિનિન યુક્ત રચનાઓ થઈ ગઈ હોય એને યુબિસ બોડી કહેવાય. અને આ યુબિસ બોડી પોષક સ્તરનું વિઘટન થતા યુબિસ બોડી આ પરાગ કોટરમાં મુક્ત થાય. જોજો, હવે શબ્દ વાપરો છે પરાગ કોટર. લઘુ બીજાણુ ધાનીના પોલાણને હવે પરાગ કોટર કહે. અને આ પરાગ કોટરની અંદર આ પ્રો યુબિસ બોડીમાંથી રૂપાંતરિત થયેલી યુબિસ બોડીઓ મુક્ત થાય છે પરાગ કોટરમાં. અને એ શેની રચનાઓ છે? તો કે આ સ્પોરોસ્પોલિનિન યુક્ત રચનાઓ. એ મુક્ત થાય, એ સ્પોરોપોલિનિન આ પરાગરજની ફરતે બાહ્ય આવરણ બનાવે છે, સ્પોરોપોલિનિનનું આવરણ. અને એટલે જ પરાગરજના બાહ્ય આવરણ સ્પોરોસ્પોલિનિનનું બનેલું હોય. અને તો એનો મતલબ એવો તમે સ્પષ્ટ કહી શકો છો યાર, પરાગરજના બાહ્ય આવરણ શેનું બનેલું? તો કે સ્પોરોપોલિનિનનું. અરે એમાં કોણ ભાગ ભજવે છે? તો કે યુબિસ બોડી. એ કોણ બનાવે છે? તો કે પોષક સ્તર. તો તમે આના ઉપરથી સ્પષ્ટ કહો છો કે પરાગરજના બાહ્ય આવરણમાં પોષક સ્તરનો બહુ મોટો ફાળો છે, એના નિર્માણમાં, એના ઉત્પાદનમાં. આ ઉપરાંત પોષક સ્તરના કેટલાક કાર્યો છે. તો પોષક સ્તર છે જો પીએમસી અને વિકસતી પરાગરજને, અરે પીએમસી એટલે હું ભાઈ પોલન મધર સેલ્સ, પરાગ માતૃકોષ અને વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડે. આ બધા ઓલા જ પોઈન્ટ છે, ફટાફટ જોઈએ. કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે તે સ્પોરોસ્પોલિનિનનો સ્ત્રાવ યુબિસ બોડી.
અને યુબિસ બોડીનું નિર્માણ પણ થાય. પોલન કિટ, પરાગરજની બહાર જે આવરણ આવેલું છે એને પોલન કિટ કહેવાય. અને હવે પરાગ કોટર, જે સામાન્ય રીતે આપણે જોઈ ગયા કે પરાગાશયમાં ચાર પરાગ કોટર એટલે લઘુ બીજાણુ ધાને હાજર. અને પરાગ કોટરમાં લઘુ બીજાણુ નિર્માણ શેમાં થાય છે? ભાઈ લઘુ બીજાણુ માતૃકોષના અર્ધીકરણને કારણે થાય. તો બહુ સ્પષ્ટ વાત છે, પરાગ કોટરમાં લઘુ બીજાણુનું નિર્માણ લઘુ બીજાણુ માતૃકોષના અર્ધીકરણને કારણે થાય છે. અને આ બીજાણુ જનક પેશીના દરેક કોષ લઘુ બીજાણુ ચતુષ્કની રચના કરી. આપણે હમણાં જોશું લઘુ બીજાણુ જનનવાળા ટોપિકની અંદર આની વાત કરશું. તો જોઈએ લઘુ બીજાણુ જનન. લઘુ બીજાણુ જનન, જનન એટલે જણનવું, જણવું, પેદા કરવું. અરે કેનું નિર્માણ કરવું યાર? લઘુ બીજાણુનું નિર્માણ કરવું. જો નર પ્રજનન કોષ અથવા પરાગરજને લઘુ બીજાણુ કહે, તો પરાગરજ અથવા લઘુ બીજાણુના નિર્માણની ક્રિયા છે એટલે એને માઇક્રોસ્પોરોજિનેસિસ, લઘુ બીજાણુ જનન કહે છે. અરે ક્યાં થાય છે દોસ્ત? આ પરાગાશય પરિપક્વ બને એ પરાગા, હા ભાઈ જોજો અહીંયા બહુ અગત્યની વાત છે, એને પરિપક્વ થવું જરૂરી, કારણ કે પ્રજનન ક્રિયા છે ને જુવેનાઇલ પછી જ થાય, અને અહીંયા એને પરિપક્વ થવું જરૂરી છે. વૃદ્ધિ પામ્યા પછી, વિકાસની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પરાગાશય પરિપક્વ બને ત્યારે, બહુ અગત્યની વાત. આમાં પણ એમ લાગે કે આમાં શું હોય, પણ એ ધ્યાનમાં લીધા જેવી વાત છે. પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો, કઈ પેશી? બીજાણુજનક. અહીંયા કઈ બીજાણુજનક હોય? લઘુ બીજાણુજનક પેશીના કોષો. કેવું વિભાજન પામે છે? અરે ભાઈ પ્રજનન કોષ જેવા ઘટકો બીજાણુનું નિર્માણ કરવું એટલે અર્ધીકરણ જ હોય. અહીંયા અર્ધીકરણ પામી જોજો, આ લઘુ બીજાણુ માતૃકોષ અથવા બીજાણુજનકનું કોષ અર્ધીકરણ પામી અને લઘુ બીજાણુ ચતુષ્ક ચાર કોષોનો સમૂહ બનાવે છે. લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગ ચતુષ્કનું નિર્માણ કરે છે આ પરાગ ચતુષ્ક. પણ તમે વિચારી શકશો કે આ દરેક સર્જાયેલો પરાગ ચતુષ્કનો દરેક કોષ એની પ્લોઈડી શું હોય ભાઈ? પ્લોઈડી. અરે એની પ્લોઈડી એકી હશે, દ્વિકી હશે કે ચતુષ્કી હશે? અરે ઈ એકકી હશે, કારણ કે અર્ધીકરણ પ્રકારે વિભાજન પામે. તો પરાગ ચતુષ્કના દરેક કોષની પ્લોઈડી એકકી હશે. જો આ ફોટોગ્રાફ છે લીલનો, પરાગ ચતુષ્ક જે કોષોમાં સર્જાય છે તે આ પોષક સ્તરના કોષો. તો બીજાણુજનક પેશીનો એટલે જોજો, લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ, વાતને ધ્યાનથી સમજો, પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે, અને જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ, જે ક્ષમતાપૂર્ણ કોષ છે તેને પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ કહેવાય. એટલે વાત સમજો, આ બીજાણુજનક પેશીમાં જે કોષ પરાગ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે તે કોષને લઘુ બીજાણુ માતૃકોષ અથવા પરાગ માતૃકોષ કહેવાય, અથવા પીએમસી, પોલન મધર સેલ્સ કહેવાય. અને આ લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા આપણે કોને કહેશું? લઘુ બીજાણુ જનન કેને કહેશું? તો ભાઈ પરાગાશયની અંદર પરાગ કોટરમાં લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામી અને લઘુ બીજાણુના નિર્માણની જે પ્રક્રિયા થાય એને લઘુ બીજાણુ જનન કહેવાય. ત્યાર પછી લઘુ બીજાણુ જનનવાળી વાતને આગળ વધારીએ. લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્કનું નિર્માણ થાય કોને કહેશો? આપણે કીધું કે જે દરેક લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામી અને ચાર કોષોના સમૂહયુક્ત રચના સર્જે છે. હવે ચાર કોષોની સમૂહયુક્ત રચના સર્જે છે એને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહેવાય. હવે આ પરાગ ચતુષ્ક છે ને એના વિવિધ પ્રકાર હોય, કેવી રીતે સર્જાય છે પરાગ ચતુષ્ક તમે સમજો. જો અહીંયા થ્રી ડાયમેન્શનલી વ્યૂ આપવાનો પ્રયત્ન કર્યો છે, અહીંયા આપણને દેખાય ત્રણ કોષ દેખાય, ખરેખર ચાર છે, એક ઉપર છે તમારી બાજુ, પણ એ તમને નથી દેખાતો, પાછળના ત્રણ દેખાડવા હતા ને એટલે. અને ટેટ્રાહેડાલ સમચતુષ્ફલકીય, તમે જુઓ આ આ આ રચના છે, આ એક બીજો આ ત્રીજો કોષ અને ચોથો જો પાછળ થોડોક દેખાય, આમ ત્રણ ત્રણ ગોઠવાયેલા ને એની ઉપર એક છે સમચતુષ્ફલકીય, ચાર ફલક. એ કેટલાક છે એ આઇસોબાયલેટરલ, હજુ બે બાજુ સમાન કોષો સર્જાય, ચારે બાજુ કોષ સર્જાય, બે આમ ભાગ પડી જાય છે આઇસોબાયલેટર. પછી ડિકેસક, અહીંયા સામાન્ય રીતે નીચેની બાજુના કોષોમાં આમ ઊભું વિભાજન થયું હોય અને ઉપલા કોષો આડા, એટલે ઉપલા બે સ્પષ્ટ દેખાય, નીચેનો એક દેખાય, એક એની પાછળ. આ તમને નથી દેખાતો ને, પણ આ સ્ક્રીનની પાછળ જાઓ દેખાય, ન્યાય એક છે, બે અહીંયા ને બે અહીંયા ચાર. જો ટી શેપ, ઉપર તરફ બે કોષો થયા અને નીચે આમ આડા અનુપ્રસ્થ વિભાજનથી બે થયા અને ઉપરનું આયામ વિભાજનથી બે થયા, આમ ચાર કોષ બને અને ચારે ચાર આમ લિનિયર હોય, રેખીય વિભાજન જોવા મળે. તો આવી રીતે સામાન્ય રીતે પરાગ ચતુષ્ક ચાર પ્રકારે જોવા મળે.
અને સામાન્ય રીતે મુખ્યત્વે જે પરાગ ચતુષ્ક સર્જાતો હોય છે એ ટેટ્રાહેડ્રલ હોય, સમચતુષ્ફલકીય હોય છે. પણ પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે આ લઘુ બીજાણુ એકબીજાથી છૂટા પડે. આ દરેક લઘુ બીજાણુ એકબીજાથી છૂટા માંડે પડવા, એકબીજાથી મુક્ત થઈ જાય. ક્યારે? પરાગાશય પરિપક્વ થાય ત્યારે. અને એ હવે આ ચતુષ્કનો દરેક કોષ પરાગ રજમાં વિકાસ પામે. જોજો અહીંયા આ શુષ્ક બને એટલે લઘુ બીજાણુઓ છૂટા પડે અને એ ચતુષ્કનો દરેક કોષ એમાં વિકાસ પામે, પરાગ રજમાં. અને દરેક લઘુ બીજાણુ ધાનીની અંદર તમને હજારોની સંખ્યામાં આવા લઘુ બીજાણુઓ સર્જાયેલા જોવા મળે, અથવા તો પરાગરજ સર્જાયેલા હોય એટલે કે પરાગરજનું નિર્માણ થાય છે. કેટલું? હજારોની સંખ્યા. અને જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય, આપણે આગળ પહેલી સ્લાઇડમાં જોયું કે પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે આ પરાગરજ મુક્ત થાય છે. હવે આમાંય કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ હજુ વધારે જોઈ લઈએ આપણે. પરાગાશયના વિકાસ અને લઘુ બીજાણુ જનનવાળો આખો ટોપિક વધારાનો ટોપિક છે છોકરાઓ, ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી, પણ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે, સમજવા માટે બહુ જરૂરી છે. અને ખાસ કરીને રેફરન્સ માટે કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરવા હોય તો સરળ પડે. જ્યારે પરાગાશયનો વિકાસ થાય છે દોસ્તો, ત્યારે તો એક આમ બહિરુદ્ધ ભેદ સ્વરૂપે, બહુકોષીય બહિરુદ્ધ ભેદ સ્વરૂપે બહાર વિકાસ પામે છે. પરાગાશય જ્યારે બને ત્યારે આમ તો જ્યારે તમે સમજો, આપણે પહેલા જ વાત કરી કે અગ્રકલિકા જેવી રચનાઓ કક્ષકલિકામાંથી પુષ્પકલિકામાં ફેરફાય ત્યારે એક બહિરુદ્ધ ભેદ છે. પુષ્પકલિકાનું એમાં એક બહિરુદ્ધ ભેદ બહુકોષીય રચના એ પરાગાશયની શરૂઆત, ગોળાકાર કે અંડાકાર બહિરુદ્ધ ભેદ સ્વરૂપ. હવે એમાં આ તમે સમજો અવિભેદિત કોષોનો જથ્થો છે. આવા અવિભેદિત કોષોના જથ્થામાં એક બહારની તરફ કોષીય સ્તર સર્જાય છે, થોડુંક વિભેદન પામીને એક સ્તર સર્જાય છે જે એપિડર્મિસ, જે અધિસ્તરનું નિર્માણ થાય, એટલે સૌથી બહાર બહિસ્તર જે અધિસ્તર તરીકે ઓળખાય. ત્યાર પછી આ આખા જે રચના અવિભેદિત કોષોનો જે સમૂહ છે, આ અવિભેદિત કોષોના સમૂહમાં મધ્યમાં એક વાહક પેશીનું નિર્માણ થાય. જોજો મધ્યમાં ટ્રાન્સપોર્ટ ટિશ્યુ, વાહક પેશી, અને એ વાહક પેશીની સાથે સાથે આ જે સમૂહ છે અવિભેદિત કોષોનો, એના ચારેય ખૂણાઓના ભાગે એક આદિ બીજાણુજનક કોષમાં વિભેદિત થાય. જો અહીંયા આર્કિસ્પોરિયલ સેલ્સનું નિર્માણ થાય, આદિ બીજાણુજનક કોષ સર્જે. આદિ બીજાણુજનક જે બીજાણુજનક પેશી નહીં એ પહેલાનો કોષ, આદિ બીજાણુજનક, આદિ બીજાણુજનક કોષનું નિર્માણ થાય છે. હવે આ જે એપિડર્મિસ છે, જે અધિસ્તર છે, તેની નીચે જો આ વાહક પેશી બની અને અધિસ્તરની નીચે ચારેય ખૂણાઓમાં આર્કિસ્પોરિયલ સેલ એટલે આદિ બીજાણુજનક કોષ બન્યો. હવે અધિસ્તરની નીચે આવેલો આદિ બીજાણુજનક કોષ છે એનું સૌ પ્રથમ અનુપ્રસ્થ વિભાજન થાય, એમાં આડું અનુપ્રસ્થ વિભાજન થાય, એટલે એક કોષ ઉપર અને એક કોષ નીચે. એમાં જે અધિસ્તર તરફ જે કોષ સર્જાય એ પ્રાઇમરી પેરાઇટલ સેલ એટલે કે એ પ્રાથમિક ત્વચીય કોષ સર્જાય, અને નીચેની તરફ જે કોષ સર્જાય છે એ પ્રાથમિક બીજાણુજનક કોષ સર્જાય, પ્રાઇમરી સ્પોરિન્જિનિયસ સેલ. મારી વાતને સમજો, આર્કિસ્પોરિયલ સેલ આદિ બીજાણુજનક કોષ, એનું અનુપ્રસ્થ વિભાજન થાય, એ અધિસ્તર તરફ જે કોષ મુક્ત થાય એને પેરાઇટલ અથવા તો ત્વચીય કોષ કહેવાય, અને જે અંદર તરફ કોષ મુક્ત થાય છે અનુપ્રસ્થ વિભાજનને કારણે એને પ્રાથમિક બીજાણુજનક કોષ કહેવાય. હવે આ જે પ્રાથમિક ત્વચીય કોષ છે અથવા તો પ્રાઇમરી પેરાઇટલ સેલ છે એનું અનુપ્રસ્થ અને આયામ એમ ઘણું બધું વિભાજન થાય. અનુપ્રસ્થ વિભાજન થાય એટલે એક પછી એક સ્તર સર્જાય, અને આયામ વિભાજન થાય એટલે આમ લંબાય, અને અનુપ્રસ્થ અને આયામ વિભાજનને કારણે 3-5 સ્તરોમાં કોષોના સ્તર બને, અને જે સૌથી બહાર તરફ આવેલા મધ્ય સ્તર, તંતુમય સ્તર અને પોષક સ્તરનું નિર્માણ કરે છે. અને પ્રાથમિક આ બીજાણુજનક કોષે પ્રાથમિક બીજાણુજનક કોષ વારંવાર વિભાજન પામી અને સૌથી અંદરની તરફ અવિભેદિત કોષોયુક્ત બીજાણુજનક પેશીનું નિર્માણ કરે. એટલે એકદમ ક્લિયરલી આપણે મગજમાં રાખીએ કે પેરાઇટલ સેલ દ્વારા, પ્રાથમિક ત્વચીય કોષો દ્વારા પોષક સ્તર, મધ્ય સ્તર અને તંતુમય સ્તરનું નિર્માણ થાય, અને અધિસ્તર તો સૌથી પહેલાં નિર્માણ પામેલું સ્તર હતું, અને આદિ બીજાણુજનક કોષનું વારંવાર વિભાજન થવાથી બીજાણુજનક પેશીનું નિર્માણ થાય, અને પરાગાશય હોય એટલે લઘુ બીજાણુજનક પેશી હોય. ત્યાર પછી વધારે થોડીક આગળ ડિટેલ જોઈએ તો હવે આ લઘુ બીજાણુ જનનમાં વધારે ડિટેલની વાત છે કે ભાઈ લઘુ બીજાણુ માતૃકોષ, તો કે આપણે કીધું કે લઘુ બીજાણુજનક પેશી અથવા તો પરાગાશયના જે લઘુ બીજાણુ ધાનીમાં આવેલા દ્વિકીય અવિભેદિત કોષોનો સમૂહ, જેને આપણે લઘુ બીજાણુ માતૃકોષ કહી શકીએ, પીએમસી પોલન મધર સેલ્સ, જે દ્વિકીય છે.
જેમાં અર્ધીકરણની ક્રિયા દ્વારા પરાગ ચતુષ્કનું નિર્માણ કરે એને લઘુ બીજાણુ જનનની ક્રિયા કહે છે. પણ આ ચતુષ્ક, અરે ભાઈ આ ચતુષ્ક એક સેલોજ સ્તર દ્વારા જોડાયેલ હોય. આ ચતુષ્ક જે આપણે કોષો આપણે કીધું ને ચોટેલા હોય એ સેલોજ સ્તર હોય, સેલ્યુલોજ યુક્ત અને થોડુંક પોલિસેકેરાઇડ યુક્ત આમ ચીકણું સ્તર જેના દ્વારા એ જોડાયેલા છે, અને એટલે પરાગ ચતુષ્ક અથવા લઘુ બીજાણુ ચતુષ્ક બને છે. હવે આની અંદર આ લઘુ બીજાણુ ધાનીમાં સેલેજ પ્રકારનો ઉત્સેચક સર્જાય, આ સેલેજ ઉત્સેચક આ સેલોજ સ્તરનું વિઘટન કરે અને આ ચતુષ્કના દરેક કોષને મુક્ત કરે છે, અને આ લઘુ બીજાણુ લઘુ બીજાણુ ધાનીમાં મુક્ત થાય છે અને મુક્ત રીતે એ ફેરવાય છે અને એ પરાગરજ તરીકે એ છૂટા થાય. હવે એ પરાગરજ જેવા એ મુક્ત થાય ત્યારે એની અંદર આપણને ખબર, પોષક સ્તરની અંદર પોષક સ્તરના કોષોમાં યુબિસ બોડી હોય અને યુબિસ બોડી મુક્ત થાય જે સ્પોરોસ્પોલિનિન પદાર્થ ધરાવે, અને એ સ્પોરોપોલિનિન પદાર્થ છે મુક્ત થયેલી પરાગરજની ફરતે ગોઠવાય અને સૌથી પરાગરજનું સૌથી બહારનું સ્તર સ્પોરોપોલિનિનનું આવરણ સર્જાય છે. સમજાણું? આ રીતે સામાન્ય રીતે આખી લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા થાય, પરાગરજ મુક્ત થાય અને જે ચતુષ્ક સર્જાય એ મુખ્યત્વે કયો ચતુષ્ક બનશે? સમચતુષ્ફલકીય. પણ ઘણી વનસ્પતિ એવી છે કે એક એલિગન્સ પ્રકારની કે જેમાં ચારે પ્રકારના પરાગ ચતુષ્ક જોવા મળે. તો આમ મિત્રો, પરાગાશય લઘુ બીજાણુ ધાનીનો વિકાસ અને બીજાણુ લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા આપણે જોઈ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર પરાગરજની રચના અને તેની વાત કરશું. થેન્ક યુ.